તમારા સંવાદદાતા ભાવિન જોડાયા છે લાઈવ ટીમની પાસેથી વધુ માહિતી લઈશું. ભાવિન, જે પ્રકારથી આપ અમરાઈવાડી બેઠક પર ઉપસ્થિત છો, મતદાન થઈ રહ્યું છે અને સાથે જ અહીંયા કહેવાય કે પટેલોનો જે દબદબો છે, પટેલ વર્સિસ પટેલનો જંગ જોવા મળ્યો છે, તે વિશે વધુ વિગત. જી બિલકુલ લુબના, અમદાવાદની જે મહત્વપૂર્ણ જે અમરાઈવાડી વિધાનસભા બેઠક તેની આ પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે, આપ જે પ્રકારથી જે દ્રશ્યો જોઈ શકો છો અમરાઈવાડી વિધાનસભા બેઠકના, જે મતદારો જે છે સવારના 8 વાગ્યાથી લઈને જે મતદાન જે શરૂ થયું હતું ત્યારથી જ જે મતદારો જે છે પોતાના નિવાસ સ્થાનેથી મતદાન મથક સુધી પોતાનો મત આપવા અને જે ઉમેદવાર જે છે તેને ચૂંટવા માટે તેઓ પોતાના જે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે. જે અંદાજિત જે દિવસનો જે 10:30 વાગ્યાનો જે સમય જે વીત્યો જે છે અત્યાર સુધી 7% જે મતદાન જે અમરાઈવાડી બેઠક ઉપર જે નોંધવાપાત્ર જોવા મળી રહ્યું છે. એટલે કે જે મતદારો જે છે પોતાનો મત આપવા ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે જે જેમ જેમ સમય જે વીતી રહ્યો છે તેઓ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. પરંતુ અમરાઈવાડી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે આ વખતે જે ભાજપ અને જે કોંગ્રેસના જે ઉમેદવાર જે છે તેમણે બંને પક્ષોના ઉમેદવારોએ પટેલ મતદાન પટેલ ઉમેદવાર ઉપર આ વખતે કળશનો જે ઢોળ્યું છે તેને લઈને ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે એક મતદાર જોડાયા છે, તેઓ મતદાન મથકેથી મતદાન આપીને અહીંયા પહોંચ્યા છે. આપે મતદાન આપ્યું છે, કયા પ્રાથમિક મુદ્દાઓની દ્રષ્ટિએ આપે મતદાન કરવા પહોંચ્યા હતા અને આપે મત આપ્યો છે? પ્રાથમિકમાં તો એવું છે કે ભાઈ અત્યારે ગમે તે જગ્યાએ જાઓ ઓલ ઓવર ઇન્ડિયા પ્રાથમિક મુદ્દાઓનો જ પ્રશ્ન રહ્યો છે, એમાં કોઈ ગણવાની વાત રહી નથી. એટલા માટે પ્રાથમિક મુદ્દો શબ્દ હવે લિસ્ટ બનાવી દઈએ ને તો આખો દિવસ નીકળી જાય એવી વસ્તુ બની ગઈ છે. આપ મતદાર છો, આપ કેવા ધારાસભ્યોની માંગ કરો છો કે જે ચૂંટાઈને આવે બેઠક ઉપર અને આપની સમસ્યાનું નિરાકરણ ઝડપથી લાવે? સમસ્યાનું નિવારણ તો ગમે તે પક્ષનું હોય એને લાવવાની એક જવાબદારી છે, પરંતુ અત્યારે હાલમાં જે સ્થિતિ ચાલી રહી છે ને એના હિસાબે દરેક વ્યક્તિ એવું વિચારે કે ભાઈ કંઈક આપણી પહોંચ હોય ને એવી વ્યક્તિ સાથે આપણે કંઈક સંદર્ભમાં રહીએ તો આપણું કંઈક થાય, આપણા પ્રશ્નોનો ઉકેલ આવે. જી બિલકુલ, આ મતદાર હતા તેમણે પ્રાથમિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરી છે ક્યાંક ને ક્યાંક, અને કોઈ પણ પક્ષનો જે ધારાસભ્ય હોય તેને કોઈ ચૂંટાઈ ના આવે તેની પણ તેની પાસે અપેક્ષા. પ્રાથમિક પ્રશ્નો જે ઉકેલ નથી લાવી શકી અત્યાર સુધી તેને ત્યાં ધારાસભ્ય સાથે તેની અપેક્ષા પણ વ્યક્ત કરી. આપણી સાથે અન્ય એક મતદાર છે અને યુવા મતદાર છે, તેમની સાથે વાત કરીશું. આપે મતદાન કર્યું છે, કયા મુદ્દાઓને લઈને મતદાન કર્યું છે અને આપ જે ધારાસભ્ય કેવા પ્રકારના ધારાસભ્ય ઈચ્છો છો અને આપને નિરાકરણ કેવા પ્રકારથી લાવશે તે શું માંગ છે? મારી માંગ છે કે અહીંના જે અમરાઈવાડી વિધાનસભાની અંદરના જે પેન્ડિંગ જે પ્રશ્નો છે, જે આરોગ્યના છે, શિક્ષણના છે, જે પ્રાથમિક જે સમસ્યાઓ છે એ હજુ સુધી જે અમારા જે ધારાસભ્ય હતા એ હજુ સુધી લાવી નથી શક્યા. અમે એવું ઈચ્છીએ છીએ કે જે આવનારો જે ધારાસભ્ય છે અમારા પ્રશ્નોને વાચા આપે, અમારા પ્રશ્નોને વાચા આપે અને જે સ્થાનિક સમસ્યાઓ જે છે, રોડ, રસ્તા, ગટર, પાણી, શિક્ષણ, આરોગ્ય, સ્કૂલ, આપ જે આપણે જે અત્યારે જે જગ્યાએ ઊભા રહ્યા છે તે સ્કૂલ મ્યુનિસિપાલિટી સ્કૂલ છે જે ગવર્મેન્ટની, આપ તેની હાલત જોઈ રહ્યા છો. તો હું એવું ઈચ્છું છું કે જે અહીંના અમારા જે ઉમેદવાર છે જે વિધાનસભાની અંદર જે જાય એ યુવા હોય, પબ્લિકના જે સમસ્યાઓ છે એની હલ કરે એવું હું ઈચ્છી રહ્યો છું. જી બિલકુલ લુબના, યુવા હોય કે વૃદ્ધ હોય તેઓની જે સમસ્યા છે તેનું ધારાસભ્ય નિરાકરણ લાવે તેવી તેમની માંગ છે. આપણી સાથે અનેક મતદાર છે, આપે મતદાન કર્યું છે, કયા મુદ્દાઓના આધારે મતદાન કર્યું છે, આપની શું અપેક્ષા છે કે જે ચૂંટાઈનો ઉમેદવાર આવે અને તે આપની માંગ પૂરી કરે, શું કહેશો? અમારે અહીંયા સ્થાનિક ઉમેદવારની જરૂર છે. અહીંના જે પ્રશ્નો પડતર પ્રશ્નો છે એ બધા નીકળી શકે, એનો ઉકેલ આવી શકે તે માટે અમે પૂરી તે માટે અમે કમ્પ્લીટ એની સજાગતાથી આ ફેર કઈ નવું સર્જન થવાનું છે અને આ ફેર કઈક પરિવર્તન આવશે. જી બિલકુલ, જનતા પરિવર્તન ચોક્કસ ઈચ્છી રહી છે. આપણી સાથે અન્ય પણ એક મતદાર છે, આપ શું કહેશો? મતદાન કરીને આવ્યા છો ને શું આપની જેમ ઉમેદવાર પાસે માંગ રહેશે ચૂંટાઈને આવ્યા પછી?
અમારા તો ઉમેદવારની એટલી જ માંગ છે, એના સ્થાનિક ઉમેદવાર હોય તો અમારા પ્રશ્નોની રજૂઆત અમે વારંવાર એમને જઈને કરી શકીએ, અને સ્થાનિક ઉમેદવાર હોય તો અમારા બધા પ્રશ્નોનો હલ એ લોકો કરી શકે. અને અત્યારે ભાજપ સરકારે જ્યારે પણ આ તે વર્ષોથી ભાજપનો ગઢ રહેલો છે આ અમરેવાડી વિસ્તાર, પણ અત્યારે વિકાસના નામે કશું નથી, એટલે અમે બદલાવ માગી રહ્યા છીએ અમરેવાડી વિધાનસભામાં. જી બિલકુલ, પરિવર્તન ને બદલાવ લૂંટના જે પ્રકારથી મતદારોનો જે મૂડ જાણવા મળ્યો છે, હું ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મતદાન મથક જે ખાતે જોવા મળી રહ્યા છે, મતદારો જેમ જેમ સમય વીતી રહ્યો છે પોતાના નિવાસ સ્થાનેથી મતદાન મથક બૂથ સુધી પોતાનો જે કિંમતી મત હોય, પોતાના ઉમેદવારને જે પોતાના જે મુદ્દાઓ જે છે તેઓ સાથે લઈને પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. અંદાજિત જે 10:30 વાગ્યા સુધીનું જે સરેરાશ મતદાન નોંધવા પામ્યું હતું, તે 7% મતદાન નોંધવા પામ્યું હતું. એટલે બહુ સ્પષ્ટ લૂપના કહી શકાય કે જે મતદારોનો અમરાઈવાડી વિધાનસભા બેઠકનો જે મિજાજ જોવા મળ્યો છે, જનતા ક્યાંક ને ક્યાંક પરિવર્તન ઈચ્છી રહી છે, અને કોઈ પણ પ્રકારનો જે ઉમેદવાર જે ચૂંટાઈને આવે પોતાની જે સમસ્યા છે તે ધારાસભ્યએ ઝડપથી ઝડપ નિરાકરણ લાવે તેવી તેમની માંગ છે. લૂપના બિલકુલ ભાવિન, ધન્યવાદ આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી અમરાઈવાડી બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે ને સવારથી જ લોકો પહોંચી ગયા છે મતદાન કરવા માટે. જગદીશ પટેલ વર્સિસ ધર્મેન્દ્ર પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે, અને સાથે જ બંને પક્ષના જે ઉમેદવારો છે એડી ચોટીનું તેમણે જોર પણ લગાવ્યું છે. જનતાનો પણ આપણે મિજાજ જાણ્યો, તેમની જે પ્રાથમિક સમસ્યાઓ છે તેના વિશે વાત કરી કે તેઓ કયા પ્રકારથી પોતાની સમસ્યાઓનું નિરાકરણ ઈચ્છે છે, સ્થાનિક આગેવાન ઈચ્છે છે, સ્થાનિક ઉમેદવાર ઈચ્છે છે કે જેથી કરીને તેમની જે સમસ્યાઓ છે આટલા વર્ષોથી તેનો કોઈ હલ આવે, અને સાથે જ પટેલ વર્સિસ પટેલનો જંગ પણ અહીંયા જોવા મળી રહ્યો છે.